તેમાં આની માત્ર આપણે આગળનો શબ્દ શીખી ગયા કે આ ની માત્ર દ્વારા આપણે કેવી રીતના કન દ્વારા આપણે કઈ રીતના શબ્દ બનાવવા કનો લખીને આપણે કઈ રીતના શબ્દ બનાવવા જો આપણે આ શીખી ગયા હતા ને અ પ્લસ કનો કરીએ એટલે આ થઈ જાય બરાબર ને જો આપણે નામ પછી ઘર જ્ઞાન એ બધા શબ્દ આપણે શીખી ગયા હવે આપણે આજે એક નવ એક્ટિવિટી કરવાના છે જો એ તમારી એક્ટિવિટી તમારા ટેક્સ્ટબુકમાં જ છે તો ચાલો આપણે જોઈએ પહેલી એક્ટિવિટી કઈ છે જો આ એક કાર્ય પ્રયાસ છે શું છે કાર્ય પ્રયાસ ચાલો જો આપણે શીખીએ અને કરીએ ચાલો જુઓ ભાઈ મારા આવ્યા ભાઈ મારા આવ્યા લાલ લાલ સફરજન લાવ્યા ભાઈ મારા આવ્યા અને શું લાવ્યા તો કે લાલ લાલ સફરજન લાવ્યા જુઓ પછી કોણ આવ્યું કાકા મારા આવ્યા કોણ આવ્યું કાકા આવ્યા કાકા દળમ લાવ્યા કાકા મારા આવ્યા તો કાકા મારા માટે શું લાવ્યા તો કે દળમ લાવ્યા દાદા મારા આવ્યા કોણ આવ્યું દાદા આવ્યા રાતા ગાજર લાવ્યા દાદા શું લાવ્યા તો કે રાતા રાતા એટલે કે લાલ લાલ ગાજર લાવ્યા પારસ તડમ ખા જુઓ આગળ છે પારસ પારસ ને શું કહે છે કે પારસ તું દડમ ખા ગમન ગાજર ખા પારસ ગમન ને કહે છે કે તું ગાજર ખા તો ગમન પારસ ને કહે છે કે તું દડમ ખા ગાજર દડમ ખાઈને તાજા માજા ખાવ ફ્રૂટ ખાવાના સલાડ ખાવાનું તો આપણે કેવા થઈએ તાજા માજા થઈએ આ કાવ્ય પ્રયાસમાં જુઓ તમારે અક્ષર બને છે ને કાના દ્વારા તો જુઓ એ આપ્યા છે બરાબર તમને સમજ પડી બાળકો ચલો બીજું શું જોઈએ નેક્સ્ટ જોઈએ આપણે જુઓ આપણે આજે શોધખોળની દુનિયા નીચેના ચિત્ર ઓળખી અને નામ લખો જુઓ બાળકો આ શું છે આ તમે ખાવ છો મમ્મી બનાવે છે મકાઈ બાફીને તમને ખવડાવે છે વરસાદ પડે ત્યારે આપણે દરિયા કિનારે ને જઈએ છીએ ત્યાં તમે બધા મકાઈ ખાવ છો ને તો અહીંયા શું લખવાનું ચલો બાળકો જુઓ આ શું છે મકાઈ તો તમારે તમારી મમ્મી સાથે રહીને આ એક્ટિવિટી કરવાની છે મકાઈ લખવાનું છે આના જવાબ હું તમને પીડીએફ ફાઈલમાં મોકલીશ બરાબર ને જુઓ મકાઈ ગાજર વટાણા દાડમ બરાબર ને જુઓ ચિત્રની મદદથી વાક્ય બનાવો છાયા પછી આ શું છે તમે બધાના અત્યારે અરુણાવ્રત ચાલે છે તો બદામ ખાવ છું
વસ્તુમાં